નિર્મા શિરીષને એવું હોય છે કે કંઈ પણ કામ કરવાનું હોય સત્સંગનું કે બીજું, તો તમને ઇન્ફોર્મેશન આપે, પછી કામ થાય, પછી પાછો રિપોર્ટ આપે આવું થયું, તો એમાં માનવું હોય છે કે શું હોય છે? કે ઇન્ફોર્મેશન તો આપવી જોઈએ ને કે આવું થયું, અહીંયા સત્સંગમાં ગયા હતા આવું થયું, તો એ માન હોય છે કે તો ઇન્ફોર્મેશન નિર્માણ આપવી જોઈએ? આપણે તો વાયા વાયા તો કશું હોય જ નહીં, ડાયરેક્ટ જ હોય જે હોય. હા, તો ડાયરેક્ટ જ હોય છે. તમારે અંદર તપાસ કરવાની, તપાસમાં રાખવાની. તમારું તો અત્યારે મારા માર્કિંગ પ્રમાણે છે કે તમને હું ઓલવેઝ એલર્ટ તો નિર્બંધ કરતા જ હોય છે, અને તમે એના માટે જાગૃત પણ છો કે માન ના બેસી જાય. તમે જે ઇન્ફોર્મ કરો છો તો ખાસ તો તમારી સેફ સાઈડ રહે કે મારામાં ઊભું ના થાય કંઈ. શું હજુ રમીલાનું છલકાઈ જાય? તમારે એવું નથી છલકાતું, તમારે બેલેન્સ હોય છે. એટલે અવેરનેસ હોય છે કે ના આમાં પડાય માનમાં. અને ઇન્ફોર્મ કરવાની પાછળ જસ્ટ કે નિરૂમાના પાછું બ્લેસિંગ પણ મળે ને આપણે આમાં કંઈ ખોટું ના થઈ જાય, એ તમારું હોય છે. પણ છતાં જાગ્રત તો ઠેઠ સુધી રહેવાનું. શું આ વસ્તુ જ એવી છે, વસ્તુ એ છે. એટલે અમે જ્યારે અને ઇન્ફોર્મ કરવાનું કરતા પણ તમારે પરમિશન લેવાનું, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ક્યાંય પણ સત્સંગ કરવા જાઓ તો તમારે પરમિશન લેવાનું. શું નહીં તો આ વસ્તુ જ એવી છે કે લપસાઈ પાડે. શું એટલે અહીંયા બધા આપતા પુત્રોને પણ એવું જ રાખ્યું છે કે લોકો ભલે ગામે ગામ સત્સંગ કરવા વીકલી જાય, બધું ઓર્ગેનાઇઝ પિયુષ કરતો હોય છે, પણ અમને ઇન્ફોર્મ તો કરે છે. ટેમ્પરરી લાયસન્સ કહીએ, અને ટેમ્પરરી લાયસન્સ જ મળે છે. ત્રણ દાડાનો ટેમ્પરરી લાયસન્સ. દીપકભાઈ જ્ઞાનવિધિ કરે છે એ પણ પરમિશન લઈને જ કરે છે. ટેમ્પરરી લાયસન્સ તો પાછું બગડી ના જાય. આપણું કામ સાથે કામ છે, પણ એમાં જે આ બધા કચરા જો ફણગા ફૂટી ગયા ને તો આપણને પછાડે ખબર ના પડે. આ બધા એવા દુશ્મનો છે, મીઠા દુશ્મન છે. મીઠી છુરી મારે ખબર ના પડે ને આપણને મારી નાખે. એટલે આ સેફટી માટે આ બધું રાખ્યું છે કે તમે ઇન્ફોર્મ કરો છો, પણ નોટ ફોર એનીથિંગ એલ્સ, પણ જસ્ટ ટુ ટેક ધ પરમિશન કે હું જઉં છું. અને આયા પછી રિપોર્ટ કરો છો કે જઈએ આવ્યો ને આવું થયું. પછી તમે માન ખાતા હો તો તમે લોસ ખાશો, પણ માન ના ખાવાની જાગૃતિ પૂર્વક હો. અને ડાયરેક્ટ કરતા હોય ને મને તો એ તો થોડી જાગૃતિમાં જ હોય કે આ તો હું જરા જો લાલ ટપકતા વાત કરીશ તો નિરૂમાન તરત ખવો પડી જશે. અને જરા બેલેન્સમાં જ વાત કરે બધું, એમ તો ખ્યાલ હોય, પણ છતાં એ અંદરથી એવું કંઈ હોય તો મને તો ખવો પડી જ જાય. તમે એમાં વધારે પહેલેથી છો અને હજુ રહેજો, કારણ કે આ વસ્તુ એવી છે કે જરાક હજુ તો એવું તો કંઈક તમને તમારી ડિમાન્ડ લોકોને એટલી બધી તમારા માટે નથી ઊભી થઈ. જ્યારે થાય ને જેમ દીપકભાઈ થવા માટે એ થાય ને ત્યારે તો બહુ જોખમો વધી જાય. એટલે આ બધી પાળ બાંધી છે, પાળ. પાણી ફૂટી નીકળે બહાર વહી જાય એના પહેલાં પાળો બાંધે. આપણે આપણી જાગૃતિમાં રહીને કરવા. આ પાંચમા આરાનો છે, લોકો તો બહુ આપણને એવા ચગાવશે કે ઓહો તમારા સત્સંગથી તો અમારું જીવન ફેરફાર થઈ ગયો. થાય એ ખરું, એમાં શું છે, પણ થાય પણ કોના સત્સંગથી? આપણે લાગે મારા સત્સંગથી નહીં, આ વાણી તો આપણે દાદાની લઈને આવ્યા છીએ, દાદાની વાત મૂકીએ છીએ, દાદાની વાણી મૂકીએ છીએ. અમે પણ દાદાએ આ સેટ કરીને આપ્યું છે કે તમારે પણ એવી રીતના રાખવાનું કે દાદા ભગવાન બોલે છે, તમે નથી બોલતા, તમારે સાંભળવાનું છે અને મારા પૂર્ણાહુતિ કરવાની છે. એટલે જો એમાં જો જરાક આગું પાછું થઈ ગયું ને તો પેલું ચડી બેસતા વાર નહીં લાગે. એવું થયેલું એક બે જણને આવી જ રીતના સત્સંગ કરવાની. એટલે ગામમાં સત્સંગ કરે બધા ભેગા થઈને, ગામમાં સત્સંગ ભેગા થઈને સત્સંગ કરતા, એમાં પહેલા જરાક સમજાવવાની, કોઈ પૂછાવ નવા હોય તો પૂછે તો પછી પરમિશન લીધેલી કે ભાઈ હું બધાને મને સમજાવવાનું કહે છે તો હું સમજાવું. તો અમે એમને કહ્યું કે ભાઈ તમને પરમિશન આપીએ છીએ, પણ જે ઘડી અમને લાગશે કે ભાઈ તમે માકું હેડ્યા, ઊંધું હેડ્યા, પાક પૂજાવાની કામનામાં બેઠા
તો એ ઘડીએ તમારી તૈયારી હોવી જોઈએ કે અમે એક જ વાર કહીએ કે બસ બંધ કરો હવે, તો તમારે ખૂણા બેસી જવાનું, પછી એક અક્ષરે ઉપદેશક તરીકે નહીં બોલવાનું. તૈયારી છે તો કે હા તમારી ફૂલ તૈયારી, સરેન્ડર તમે કહો એમ. પણ પછી જોયું કે એટલું બધું મીઠું લાગે, એટલું બધું મીઠું લાગે કે અમને પછી પૂછવાની તો ક્યાં વાત, અમારે ના કહેવાની તો ક્યાં વાત. પણ અમે તો નિરૂમા કરતા મારું જ્ઞાન ઊંચું છે, પછી ત્યાં સુધી પહોંચી ગયા કે દાદા ભગવાન કરતા મારું જ્ઞાન ઊંચું છે. એ તો જ્ઞાન આપે છે આ કોઈ 48 કલાકની વિધિ કરાવે છે, 5 આજ્ઞા આપે છે, પ્રતિક્રમણ કરે. હું તો એવું જ્ઞાન આપું છું જેમાં પ્રતિક્રમણ નહીં કરવાનું, 5 આજ્ઞા નહીં છું, અને મોટી લાંબી લાંબી જ્ઞાન વિધિ નહીં કરવાનું. તો બોલ હું શુદ્ધાત્મા, બોલ હું શુદ્ધાત્મા, થઈ ગયું તું શુદ્ધાત્મા, થઈ ગયું તું, થઈ ગયો જા. હવે એને પોતાને ખબર જ, એને આ તો શુદ્ધાત્મા શબ્દ જ ક્યાંથી લાયા તમે, તો કે તમારે પોઈ અધુ દાદાનું કરીને પછી આવ્યું વ્યવસ્થિત છે, આમ સંભાળ નિકાલ કરો. આમ પાછા એ પાછા ઉપદેશમાં કહેતા હોય, પણ આમ નહીં, આ મારું છે એમ કરીને જાય. હવે અત્યારે તો ખબર ના પડે લોકોને, તો અત્યારે તો ગમે એટલો કરપ્ટેડ હોય કે વ્યભિચારી હોય તો એનું કેટલું ચાલે છે, સંતો કહેવાય એવા ઘણા હોય છે ઉપદેશકો, એનું ધૂમ ચાલે છે, હજારો માણસ એની પાસે આવે છે. તો પછી આ દાદાની વાત લઈને 50 હો 200 500 માણસ ભેગા ટોળા થાય, ના થાય એવું કે નવી નવું નથી. પણ તમે જુઓ જે જનારા વિચારું છે કે આ ઓથોરિટી આપણે જો દાદાને ફોલો કરવા માંગતા ઓથેન્ટિક છે, ઓથોરિટી મળી છે દાદાને, તો કે ના દાદાને તો મને કંઈ મળ્યો નથી, જોયા નથી. એટલે શું, એટલે આ બધું લપસાવનારી વસ્તુ છે. જેને એને પોતાને તો એને તો પડી નથી, એને પૂજાવાની પડી છે, પણ જે જનારા માર ખાઈ જશે આખો ટ્રેક બદલાઈ જશે. દાદા કે કાંક સામાયિક થવી જોઈએ ને પાપો ભસ્મીભૂત થવા જોઈએ, પછી સાયકોલોજીકલ ઇફેક્ટ થાય તો ખરું, પણ મેં બીજું બધા ભોગવટા અને ચિંતા ઉપાધિ ને એ બધું પ્રતિક્રમણ ના કરે તો પછી આખું ગાડું જ આખું ભગવાનની જે તીર્થંકરોની ચાવી આવેલી ટ્રેકમાંથી નવી ટ્રેક ચાલુ થઈ ગઈ. જ્ઞાનીઓ તો બરાબર એક્ઝેક્ટ તીર્થંકરોએ બતાવ્યું છે, જ્ઞાનીઓ બતાવ્યું છે, એ જ ટ્રેકથી દાદા જાય ને અમે એ ટ્રેકને જ પકડી રાખવા માંગે છે. અમારે કંઈ પૂજાવું નથી, કશું આ લોકો પામે એ ભાવના 100% છે. અને દીપકભાઈને ને નીરુબેને તો દાદાએ સિદ્ધિ આપી જ છે સત્સંગ કરવા લઈને, આ બધી ફેલાવો કરવાની ગામે ગામ. એટલે ઓથોરિટી મળી છે, છતાં એટલું ફૂંકી ફૂંકીને વર્ષોના વર્ષો સુધી અમે તો બહુ ડરી ડરીને બધા ચાલતા હતા કે આપણે લપસી ને આપણે ના લપસી. આ પગે લાગવાની વાત છે ને, એ નિરૂમા તો બહુ ચેતી નહીં, આ પગે લાગવાની છૂટ હતી જ નહીં અને કોઈ અડવાઈ નહોતા દેતા. હા 75 વખતે બનેલું કે દાદાની વિધિ ભાઈઓ કરતા હતા, બહેનોની વિધિ નિરૂમા કરતા હતા. દાદાએ તે વખતે પરમિશન આપી દે કે બહેનોને બધા કે ત્યાં વિધિ કરો નિરૂમાને, અમારા જેવો જ લાભ મળશે. પછી અમુક દાદાએ તો બધું સ્ટેપિંગમાં લીધેલા એમને, પછી કીધું હવે ધીમે ધીમે દાદાએ પછી કે અહીંયા વિધિ કરો, એટલે પછી ઓટોમેટિક એમનું પૂરું થઈ ગયું. હવે 75 થી ઠેઠ 88 સુધી, પછી 87 સુધી પગે લાગવાનું નહોતું જ. એ તો મને ખબર, 75માં તો પગે લાગતો, હું તો લાગતો બાજુમાં, તો આજથી નહીં કેમ, તો બસ દાદાએ ના પાડી છે. એટલે એટલું બધું પછી પગે લાગીને વિધિ તો બધાની છૂટી જ ગઈ હતી. ઠેઠ 87 સુધી પછી એ વ્યવહાર જ નહોતો, પગે લાગીને વિધિ કરવી, પગે લાગવા દેતા નહોતા અને કોઈને એવો ચાન્સ જ નહોતો, અને એ વ્યવહાર હતો જ નહીં અમાર. મને 77માં દાદાએ કહ્યું કે તારે સત્સંગમાં ઉપદેશમાં કસમ પડવા નહીં, કોઈ પૂછે તો તારે જવાબ આપવા નહીં. એટલે અમારે બધાએ સીલ જ મારી દીધેલું, સત્સંગ કરવો, સત્સંગ કરવાનું એ કશો વ્યવહાર હતો જ નહીં. ઠેઠ 87માં દાદાએ, એટલે 87 ત્યાં અમેરિકામાં છૂટ આપી, પછી ઇન્ડિયા આવ્યા ત્યારે એ પીરિયડમાં પછી તો એ કેટલા ઘણા બધા, મને લાગે છે ઠેઠ 15-20 દિવસ પછી, એટલે 15મી ડિસેમ્બરની વાત હશે લગભગ. એ પિરિયડમાં એક દાડો દાદાને ત્યાં રોજ રાત્રે 6:30 થી 7 કે 6:30 થી 6:30 બધા મહાત્માઓ લાઇનમાં દર્શનમાં આવે અને દર્શન કરીને પછી ઉતરી જવાનું, બસ 1-2-3 સેકન્ડના દર્શન મળે ને પછી ધીમે ધીમે ઉતરી જવાનું, એવો પ્રોગ્રામ થતો રોજે. અને પછી આઈ થિંક 5:30 થી 6 હતું, 6 વાગે પછી બધા ત્યાં ખર્ચી ખરના કાંચે જાય ને ત્યાં સત્સંગ ચાલુ થયેલો. મારે જવાનું, જસુભાઈ આવતા ને બધું કરતા અમે. પછી એ પિરિયડમાં એક દાડો દાદાએ એમને કહેલું, એટલે પગે લાગવા જાય એટલે પછી આગળ પાછા થઈ જાય, ખસી જ જાય.
દાદા પછી તે દાડે દાદા એમને કહ્યું તમારે હવે કઈ ને ખસી નહીં જવાનું, ઉભા રહેવાનું, તમારે જ્ઞાનમાં રહેવાનું. કહે છે આ તો તમને કોણ પગે લાગે છે, આ તો નિરુબેને લાગે છે, તમે જુદું રાખજો. ત્યારથી એમને કહ્યું કે હવે લાગવા દેજો કહે છે. અને ત્યાર પછી એ શરૂ થયું, નહીં તો ત્યાં સુધી બંધ જ હતું બધું. એટલે એ તો આમાં એ દાદાની આજ્ઞા છે અને દાદાએ ચાવી આપી છે માસ્ટર કી. પેલું કહે છે ને ગુરુ થજો પણ લઘુત્તમની ચાવી આપીને ગુરુ થવાની જે ચાવી, એવી આમાં એ જ્ઞાનની ચાવી આપીને પછી એમને આ સ્ટાર્ટિંગમાં તો નિરૂમાં નહોતા લાગવા દેતા પગે. આપણે દાદાના ફોટા વગર નિરૂમાં વિધિ કરતા હતા. એ પછી દાદાના ગયા પછી, દાદાના ગયા પછી, પછી પણ 92 માં આપણે સુરત મંદિરની જે પ્રતિષ્ઠા હતી ને ત્યારે તમે અમારા 3-4 જણ 5 જણ એવા રાખ્યા હતા કે કોઈને ભગવાનને પગે નહીં લાગવા દેતા, મારી આજુબાજુ રહેજો અને કોઈને પગે નહીં લાગવા, કારણ કે બીજા બધાને દુઃખ થતું હતું, કોઈને પગે નહીં લાગવા દેવાના. પણ ત્યારે સુરત મંદિરમાં તો એવું થયેલું કે તમે એક ડગલું ચાલો ને 100 માણસો પગે લાગે, વળી બીજું ડગલું ચાલો તો બીજા, આપણે કેટલાને રોકીએ, બહુ ટ્રાય કરતા હતા. પણ તોય ખાસું 92-93 સુધી તો અમે જેમ અત્યારે દીપકભાઈને લાગી છીએ, અમારો બર્થડે હોય ને જ્ઞાન દિવસ હોય એટલું જ તમને પગે લાગતા હતા. બાકી દાદાના ફોટા આગળ જ વિધિ કરવાની દરરોજની આપણી. પછી તે પગે લગાડવાની તો વાત પૂરી થઈ ગઈ હતી. જ્ઞાનવિધિ જે હતી તે બધા દાદાજીના સિમંદર સ્વામીના ચિત્રપટ કે મૂર્તિ પાસે અર્પણ વિધિ થતી હતી ઘણો વખત સુધી, આઈ થિંક પછી 95-96 પછી ધીમે ધીમે રેગ્યુલર વિધિ તો ત્યાં કરવાની જ નહીં, વિધિ તો ફોટા પાસે જ કરે, એવું જ હતું અર્પણ વિધિ ખાસો ટાઈમ સુધી ચાલુ. એટલે આ બધું આપણે કહે ને કે મૂળ પુરુષ ની હાજરી પછી આપણે છીએ, એમને આધીન રહીને કામ કાઢી લેવાનું છે. આ તો કહે ને કે સાચવી 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 ને આપણું કામ થતું જાય, લોકોને આ દાદાનું પહોંચાડવાનું તે પહોંચતું જાય અને આપણો મોક્ષનો માર્ગ ચૂકી ના જવાય. આ પગે લગાડવું કે પગે લાગવું એ મોટી વસ્તુ છે જ નહીં, આમાં આગળ આવશે. આપણે હમણાં આવે જ છે દાદાની 9મી આપતાણીમાં આગળ વાતો આવે છે. આત્મા તો પૂજ્ય જ છે કે છે, અને દેહને પૂજાવાની જરૂર ક્યાં રહી, એ લાકડામાં જતો રહેવાનો છે. તો વચ્ચે વચ્ચે ત્રીજો માણસને તોફાન ચાલે છે કે મને પગે લાગ્યા બસ ધન્ય થઈ ગયો, એ અહંકારનું તોફાન છે અને એ ઉપર ચડવા દેતો નથી, નરકે લઈ જાય છે. એટલે આ બહુ જોખમ છે આ પગે લાગવું લગાડવું, કે ફક્ત આ તો એ કહે ને કે સાચવી સાચવીને ઉકેલ લાવવાનો છે. એટલે આ તો શું છે, બધા નવા મહાત્મા તો સાવ નવા હોય એટલે એ લોકોને તો થઈ જાય કે નિરૂમાં નિરૂમાં એટલે જે કરશે. આપણે તે વખતે જૂના મહાત્મા થોડું એડજસ્ટમેન્ટ લઈને આગા પાછા થઈ શકે, ભાઈ નવા બરોબર છે લાભ લે છે. પછી ધીમે ધીમે આ તો કહે ને કે દાડમ 5-7 વખત મળે ને તોય પડતું નાખી દે અને જે જે કરી નાખે લાભ લઈ લો કે છે. એની કરતા આપણે જ્ઞાનનો લાભ લેવા ધીમે ધીમે હવે આગળ વધવાની જરૂર છે મહાત્માઓએ. આમાં એક છે આપતાણી બીજીમાં થોડીક વાત છે, એક પેરેગ્રાફ લઈએ પછી આપણે આપણું પૂરું કરીશું. છે એમાંથી વાત લેવાની છે, આશામાં છે, સારું છે. માન ખાવા માટે ગમે તે જાતનું કપટ કરે, પેજ 11 દાદાશ્રી. બીજું છે તે માન દેખાડે આપણને કે જો અમારે કેવું માન છે, કોઈ અપમાન થવાની જગ્યા માન અપમાન થવાની જગ્યા ના દેખાડે, એ કપટ જ કહેવાય ને. એટલે માનની જગ્યા દેખાડે પણ અપમાન થવાની જગ્યા ના દેખાડે એને કપટ જ કહેવાય ને. એમ કે પ્રશ્ન કરતા અપમાન થવાની જગ્યા ના દેખાડે દાદાશ્રી કે દેખાડે કોઈ આમના જેવા હોય તો દેખાડે કોઈ, એ ના દેખાડે, તમે ના દેખાડો નહીં. પ્રશ્ન કરતા કહે છે કે દેખાડું, તરત જ દેખાડી દઉં. દાદાશ્રી કે એમ આ બધા બહુ કપટ કરેલા હોય માનમાં. પ્રશ્ન કરતા કે જાગૃતિને શું બાધક આવી જાય છે, જાગૃતિ ઉત્પન્ન ના થાય. દાદાશ્રી કે છે કપટ આવે ત્યાં જાગૃતિ બંધ, કપટને જેટલું કપટ છે ને એટલી જાગૃતિ ઓછી છે એની. આ કપટ કપટનો આ સ્વભાવ જ છે કે જેટલું કપટ હશે ને એટલી જાગૃતિ ડીમ કરી નાખશે. એટલા માટે તો બહેનોને ખાસ કહે છે કે કપટનો માલ સ્ત્રીઓમાં વધારે હોય, મોહ અને કપટ. એટલે એમાં જેટલું તમે એમાંથી જાગૃતિપૂર્વક એમાંથી બહાર નીકળશો તો જ આ આત્મજાગૃતિ વધશે. એ તો આ વસ્તુ જ એવી છે કે જાગૃતિને ડીમ જ કરી નાખે મોહ, અને આખો દિવસ આ મોહમાં બહેનોને તો આ જ હોય છે, આખો દાડો મોહમાં અને કપટમાં જ મૂર્છિત હોય છે. દરેક જગ્યાએ કામ કરતાં કરતાં કે રસોઈ બનાવતી વખતે પણ કે બીજા છોકરા માટે કે હસબન્ડ માટે કે ઘરના માટે કે કોઈ વસ્તુ માટે
કપડા માટે રાખીને, આ તો સ્થૂલ એકદમ સ્થૂલતમ મોની વાત કરું છું. એવા મોંમાં પણ કેટલું બધું એકાકાર રહે છે, અને મોંને મોંને પૂરું કરવા માટે હથિયાર વાપરે છે કપટનું, ગુરખો એનો કપટ છે. એટલે આના પછી ત્યાં જાગૃતિ બાગૃતિ ટોટલ નહીં, માગણ્યા ભાગના કશામાં ના રહેવા દે. એટલે ખાસ આના માટે જાગૃતિમાં રહેવું હોય તો આ વસ્તુમાંથી 100 ગાઉ દૂર રહેવું પડે. અને તપાસો ક્યાં ક્યાં મોં છે, કેટલું ખોટું, ત્યાં એના આધારે કપટ કેટલું થાય છે. સવારે વાત કરતા હતા ને કે 80 વર્ષે રસોઈ બનાવવાનો મોહ હોય છે. હા, મારા હાથની રસોઈ એવું જ ખાઈ લઈશ, હું કોઈ હાથની નહીં ખાવ. અને હોય કે મારું તો, મારી આ વસ્તુ, મારી રસોઈ આ બહુ સરસ થાય છે, ફલાણું તો મારું જ ફાઈન, દાળ તો મારી સહી, કચોરી તો હું જ બનાવી જાણું, મારા જે તું બના. આ મોહ છે એનો. પુરુષો આ જ વસ્તુ પુરુષ કરતો હોય ને તો એને એ અહંકારથી કરતો હોય, એને 4 જણે ખવડાવી આવે અને માન ખાઈ કાઢે. અને એ જ વસ્તુ સ્ત્રી હોય તો એ મોહથી કરતી હોય, 4 જણે ખવડાવવામાં તકલીફ પડે એને. પણ એટલો બધો મોહ હોય ને કે હું બહુ સરસ બનાવું છું એમ, એનો મોહ હોય. આ અંદર માલ જ જુદા જુદા, અને માલ પ્રમાણે જે પેલી બહાર રૂપકમાં આવતું હોય, એટલે રૂપકમાં તો વસ્તુ સરખી જ લાગે, પણ અંદર શું અહીં બટન કયા ડબેલા છે એ જોવાની જરૂર છે. આ કોઈ છોકરો હોય, કાલે આપણે છોકરાને પૂછ્યું અમે, એટલે કેમનું છે, છોકરી બોદરી હોગી કાઢી કે નહીં, તો કે આ હોતી કાઢી છે કે છે, પહેણવાનું છું, તો કે ના ઘરના ના પાડે છે, નથી ચાલે એવી કે છે. તો પછી હવે શું કરવાનું, બીજી હોધી કાઢજે, અમે કોઈ બીજી હારી હોધી કાઢજે, ત્યારે મહાત્મા મહાત્મા છોકરી, આ મહાત્મા વાળી છે કે ના, તો મહાત્માની હોધી કાઢજે. કહ્યું જરાક આપણે મહાત્મા હોય છોકરી એવી બધી ધર્મ દાદામાં હોય એવી હોધી કાઢજે, જવા દે પેલીને. તો કે હાર. અને આ એક જો કોઈ છોકરી હોય ને તો મારે 4 કલાક ખાઈ જાય, અને 2 મિનિટનું પતાવી દીધું. એક તો કહે જ નહીં કે મારે કેટલું અફરું છે એમ, હંતાડે. અને હું એમને ના પૂછું, મારા પાસે બધી ઇન્ફોર્મેશન હોય પછી જ પૂછું. ડાયરેક્ટ ના હોય તો ઇનડાયરેક્ટ મને લખણ જોઈને ખબર પડી જાય કે આ લફરમ પડેલો છે. એટલે હાચું જ પડે, પૂછું છે ને લફરું, તો કે આ છે. આ છોકરીને ખબર પડે, પણ એના બાપના આમ જોજો મને આ ચૂકે. એટલું માથું ખાય, એટલું માથું ખાય, કબૂલ તો કરે જ નહીં. પછી મને આવડે બધું, હા, કે ચીપિયા નાખી નાખીને કળવ, ખુલ્લું થાય ને છૂટું હોય તો. એટલે આપણા પ્રકૃતિનો આ ફેર, પેલું કપટ એટલે ભારે કપટ. પછી આપણે કંઈ છોડી દે તો એને છોડતા બહુ વાર લાગે, એટલું બધું મોહ હોય. ના પૂછો ને વાત. આ સમજાય છે આ મોહવાળી વાત? પછી નીકળો બહાર, ખાલી આ પાડીને બેસી ના રહેશો તો પ્રગતિ નહીં થાય. પાછું બીજું વાક્ય છે ને, કે બીજું વાક્ય એમ કહે છે કે માનમાં કપટ હોય તો માનની બી ખબર ના પડે. એટલે શું, આવરણ આવી જાય. માનમાં કપટ હોય ને તો માનની ખબર ના પડે, એટલું બધું આવરણ આવી જાય કપટને લીધે. ડબલ આવરણ, એક તો આવરણ હોય જ, પાછું કપટ કરે એટલે ડબલ આવરણ, ભારે આવરણ થઈ જાય. શું દાદાશ્રી કે માનની ખબર ના પડે એમાં કપટ હોય તો, જેમાં કપટ હોય છે ને ત્યાં છે તો લોભની ખબર ના પડે. એટલે લોભમાં કપટ આવે ને તો લોભની ખબર ના પડે. એટલે આપણે કહીએ કે લોભ તમારામાં છે તો કહે કે ના, કંઈ ખાસ નહીં. તદ્દન લોભિયા હોય, કોઈ ગાળો દેતા હોય તો હસે હસે, હા એટલે શામ આધારે હસે છે, તું કંઈ જ્ઞાની છું,
ત્યારે કે ના, લોભને લઈને કહે છે કે આપણે તો 5 રૂપિયા કમાયા છીએ ને, 6ને ગાળો દે, એનું મોઢું દુખશે. શું એવા નહીં જોયેલા લોભિયા? પ્રશ્ન કરતા, કમાણી કરીને દાદાશ્રી કે હા આપણને 5 મળ્યા ને, 6ને એનું મોઢું દુખશે, એવા લોભિયા હોય? પ્રશ્ન કરતા, દાદા એ ખબર પડી જાય, સમજો કે આ માન અંદરથી કપટ કરે છે, કપટ થતું હોય અને અંદરથી ખબર પડે કે રાતી હોય તો શું કહેવું, શું થયું કહેવાય? દાદા કહે છે તો એનો ઉપાય આવે, પેલોનો ઉપાય ના કરતો હોય અને પેલા કરતાં કપટ કરું છું એવી ખબર પડી, ત્યારથી ધીમે ધીમે એ તું ના કરતા થઈ જવું, થઈ જવું. કપટ કરું છું એટલે ખબર પડી, ખબર પડી એટલે કાઢી નાખવા તૈયાર થાય, પણ ખબર જ ના પડે તેને બેભાનપણાથી લોકો ફરે છે. પ્રશ્ન કરતા, દાદા આજે ખબર પડે છે ને એ એટલી બધી ચીલ ઝડપથી ખબર પડે છે અને પાછો પ્રતિક્રમણ પણ ચીલ ઝડપથી થઈ જાય છે. દાદા કહે છે હા ચીલ ઝડપથી થઈ જાય છે, પણ ખબર ના પડે. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. એટલે આ બધું ભારે છે, દેવ શેકે દેખાતો નથી. એક દોષ પોતાનો જે દેખાતો ના હોય એવો એક દોષ દેખાય તો ભગવાન થાય. હવે અનંત દોષ છે બળ્યા, પણ એમાં એક દેખાય તોય થઈ રહ્યું. આ બહુ સરસ વાત છે. અને તપ તો તમારે ખૂબ જ કરવું પડશે મહાત્માઓ, આપણે લઈ લો આપણા ઉપર જ. તપ તો આપણે ખૂબ જ કરવું પડશે, તમારે તો, તમારે ચોથો પાયો હોય તપનો તો શું, કારણ કે તમને અપમાન કરે, તમે ચંદુભાઈને અપમાન કરે તો પહેલો તો તમે છે તે મને અપમાન થયું એવું કશાય યુક્ત હતા, શું હતા? પહેલાં તો કે મને અપમાન થયું એવું થતું હતું, એટલે હવે તમે સાચા કશાય કરીને એ બોમ્બ ફેંકે, બોમ્બ સામા કશાય કરીને બોમ્બ ફેંકે, તો તમે બોમ્બ ફેંકો. શું કહ્યું, સમજ પડી ને? હવે તમે તો ચંદુભાઈ એના એ જ રહ્યા છો, અને તમે જ્ઞાનથી જુદા પડી ગયા, પણ માલ ચંદુભાઈનો તો તેનો તે જ છે ને. આ પહેલાં એ અપમાન કર્યું તે ઘડીએ તમને એ અપમાનની અસર ના કરે, કારણ કે છૂટા થયા છે એટલે, પણ ચંદુભાઈને મય ચરચર ચરચર થયા કરે. શું થાય? ચરચર ચરચર. દાદા કે બરોબર છે. અરે પ્રશ્ન કરતા કે બરોબર. દાદા કે એ આપણે પેલું એ કરીએ ને તે તપ, તે કરવું પડે ને, તપ કરવું પડે. આ હૃદય લાલ 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 થઈ જાય, પણ મેળ મેળવવો પડે, એવો મેળવવો કે કોઈ વખત મેળ નહીં મેળવેલો, કોઈ વખત મેળ નહીં મેળવેલો. પ્રશ્ન કરતા કે મેળવેલો? દાદા કે તે આ સંભાવે નિકાલ કરવા પડે, એ બધું તપ જ છે ને, સંભાવે નિકાલ કરવું એ તપ કહેવાય. શું કે ક્ષમતામાં રહેવું અને આ પડેલા અપમાનને ક્ષમતામાં રહીને પૂરું કરવું, સામાન્ય નિર્દોષ હોવું એ મોટા મોટી વસ્તુ છે, અને જેનું અપમાન કરે છે તે હું છું નહીં. અહંકારની ભોંય રીંગણી, અહંકાર એટલે આપણા લોકો સમજે છે ને અહંકાર કહેવાતો નથી. આપણા લોકો જેને અહંકાર કહે છે ને એ તો માન છે. અહંકાર એટલે બિલીફ, માન્યતામાં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં આવે તો એ માન છે, બહુ સુંદર વાત છે. બિલીફમાં હોય, હું અક્ષય છું બિલીફ છે તે તો અહંકાર કહેવાય, પણ એ પછી એ બિલીફ જ્ઞાનમાં પરિણામ પામે, હું અક્ષય છું એ જ્ઞાનમાં આવી જાય તો એને માન કહેવાય. આગળ વધી ગયું. જ્ઞાનમાં ના હોય, જ્ઞાનમાં આવે એ માન કહેવાય,
પોતે કરતો નથી ત્યાં આગળ પોતે હું કરું છું માને એનું નામ અહંકાર. એ બિલીફમાં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં તો હું આ પદ આવ્યું, હું પદ આવ્યું કે એ માન કહેવાય. પ્રશ્ન કરતા, હવે એક દાખલો આપીને સમજાવો. દાદા કહે છે, આપણે અહીં કહે છે ને કે હું નીચે આવ્યો. સરસ દાખલો છે આ. ઉપરથી આપણે નીચે ઉતરતા હોય તો આપણે ના કહીએ કે હું નીચે આવ્યો. હવે હું નીચે આવ્યો, હવે એમાં પોતે આવ્યો જ નથી, એ તો આ શરીર આવ્યું, આ બધું શરીર આવ્યું, એને પોતે માને છે કે હું આવ્યો. એવી માન્યતા એ અહંકાર. અને પછી પોતે મોઢે બોલે કે હું આવ્યો તો એ માન કહેવાય. તો આપણા લોકો હું આવ્યો એને અહંકાર કહે છે. ના, માને, માન્યતા સુધી હોય ને, આવ્યો નથી પણ ખાલી માને છે, તેને અહંકાર કહ્યો. અને પછી આવે છે અને પછી બોલે છે, ખાલી બોલે છે હું આવ્યો તો એ માનમાં ગયું, એટલે જ્ઞાનમાં આવી ગયું, આગળ વધ્યું, બિલીફથી આગળ વધ્યું. અને પછી એ બોલે કે આ પ્લોટ મારો, આ મકાન મારું, એ અભિમાન કહેવાય. એ માને ના કહેવાય. પછી જેને દેખાડો કરે ને કે આ મારું ઘર, મારું પ્લોટ, મારું આ મારું, એ દેખાડો કરે, શો આપ કરે, એ અભિમાન કહેવાય. આગળ વધ્યું માનમાંથી. એ માને ના કહેવાય, એ અભિમાન. આ બેબી મારી, આ બાબો મારો, એ અભિમાન. અને પાછો એ શું કહે કે હું અભિમાન કોઈ દાડોએ નથી કરતો. ઓહો હો, તે હું આ જ અભિમાન, બીજું કયું અભિમાન? પણ ભાન જ ના હોય ને. પ્રશ્ન કરતા, અહમપણું અને પોતાપણું બે એક જ કે અલગ અલગ? દાદા કે બહુ ફેર. પ્રશ્ન કરતા કે શું ફેર? દાદા કે છે, આમ અહમ તો માનેલું જ રહ્યું અને પોતાપણું તો વર્તનમાં આવી ગયેલું. આ બહુ જ ફાઇન ડિમાર્કેશન છે. હું ચંદુભાઈ છું એવી માન્યતા એ અહમ કહ્યું. પછી આ માન, પછી એના પછી માન આવે છે, જ્ઞાનમાં આવ્યું એટલે માન. અને પછી વર્તનમાં આવી ગયું, એ વર્તે, એને ચંદુભાઈ છું વર્તે, એ પોતાપણું વર્તનામાં આવી ગયું છે, એને પોતાપણું કહ્યું છે. પોતાપણું બહુ સૂક્ષ્મ ડેફિનેશન છે. વર્તનામાં આવી ગયું છે શું? વર્તનમાં હોય એને આ પેલી મોટી બુકમાં આ ડેફિનેશન નથી, નવમીમાં, આ દસમીનું છે, નવમીમાં મળે છે વાક્ય, આ વર્તનાની છે, એટલે બીજી રીતે વાક્ય છે, આ જ સ્પષ્ટ ડેફિનેશન નથી આવી. આમાં સરસ મળી ગયું, દસમીનું છે, આ દસમીનું ફાઇન છે, આ દસમીની આપતાવાણીનું છે. અહમ તો માનેલું જ રહ્યું અને પોતાપણું વર્તનમાં રહ્યું. વર્તનમાં હોય એને, એને એ રહે, અને માનેલું હોય તો જતું રહે. હું અક્ષેશ છું એ રોંગ બિલીફ. ત્યાં સુધી અહમ કહેવાય. હું લલવો કહેશે. અને પછી હું એન્જિનિયર, હું અક્ષેશ એન્જિનિયર, તો એ માન થયું. અને પછી જે વર્તનામાં આવ્યું, વર્તે જ પછી એન્જિનિયર છું એ પ્રમાણે વર્તનમાં વણાઈ ગયું હોય એને, તે પોતાપણું જતું રહ્યું. આપણા મહાત્માઓને પોતાપણું હોય? પ્રશ્ન કરતા કહે છે, દાદાશ્રી કે પોતાપણું તો જબરજસ્ત હોય. લ્યો, ભોળો હોય અને તેને ઓછું હોય. હવે આપતા સૂત્રો છે થોડાક. અપમાન વિટામિન છે અને માન એ ફૂડ છે. ચાલો કરો, ત્યાં નીકળે છે. માન માટેનું શું? એટલે હું અક્ષેશ, એ અહમ, એવી પહેલા બિલીફ, પછી હું અક્ષેશ એવું, એવી એની શ્રદ્ધા,
કે જ્ઞાન? જ્ઞાન એટલે હું એન્જિનિયર, હું ડિમ્પલ, એ માન્યતા એને છે તો અહમ કહ્યો, અહંકાર. પછી હું આપ્તપુત્ર એ માન ગયું, અને પછી એ પ્રમાણેની વર્તનામાં આવી ગયું હોય. હું જ્ઞાન, જ્ઞાન છે, જ્ઞાનથી છે. જ્ઞાન ડિમ્પલ આપ્તપુત્ર એ માન કે હું ડિમ્પલ છું એવું મારી બિલીફ, અને બિલીફ પ્લસ એની પાકી થયેલી શ્રદ્ધા એ માન. ડિમ્પલ છું કઈક માનો તો છો જ, ત્યાં સુધી દર્શન છે એટલે બિલીફ કહેવાય છે, ત્યાં સુધી અહંકાર કહેવાય છે. ડિમ્પલ કોણ? અરે જયંતિબેન દીકરો પેલો રાજકોટ વાળો. એટલે પછી કઈ રીતે હું ડિમ્પલ છું એનું વધારે પ્રૂફ આપણી પાસે છે ને, ત્યારે માન કહેવાય છે. દર્શનમાંથી જ્ઞાનમાં ખસ્યો. કઈ રીતે? આપ્તપુત્ર ના તો બીજું કઈ કઈક નું કઈક, પણ એમાં બિલીફ માંથી આગળ વધ્યો, કઈક છું માંથી સ્પેસિફિકેશન માં ગયો, વધારે સ્ટ્રોંગ કર્યું કઈ સ્પેસિફિકેશન માં ગયો. કોઈને કઈને કઈને તો કોઈને સ્પષ્ટ કહ્યું ને, ડિસાઇડેડ જ્ઞાન એ જ્ઞાન છે અને અનડિસાઇડેડ જ્ઞાન એ દર્શન છે. એટલે હું કઈક છું, હું આ છું એક દર્શન. પછી હું ડિમ્પલ કેવી રીતે છું, કઈ રીતે છું એક માનમાં પછી દોર્યું, આઈ માન માં ગયો, ડિસાઇડેડ જ્ઞાનમાં આવી ગયો એટલે માન થઈ ગયું. પછી મમતા વાળું થયું ત્યારે અભિમાન થયું, કે મમતા વાળું અભિમાન. હા, મમતા વાળું અભિમાન, આ મારું છે, આમ છે તેમ છે, હું આ સારો છું, મેં આ સારું કર્યું ને, એ પછી એ કેમાં જાય? સારું છું એ જુદું અને સારું કર્યું એ જુદું. કરતા પણ આમાં ગયું પેલું આગળ. એટલે આ પોતાપણું છે ને એ સૂક્ષ્મતર અહંકારના લેવલે જઈ છે, અને પેલું બિલીફ હું ડિમ્પલ છું એ બિલીફ એ સૂક્ષ્મતમ અહંકારના લેવલે છે. એટલે આ ડિફરન્સ એવું જાડું થયું આ વર્તનમાં આવ્યું એનું તો. હા, આપતા પુત્ર તરીકેના વર્તનમાં પછી આવી ગયું બધું. પછી આ શેમાં જાય? સારું ને સારું જોવે ને મીઠું લાગે ને હું પણ વિસ્તૃત સ્વરૂપ માન કહેવાય છે, અને કરતાપણું પછી ગર્વરસ જાય છે. ત્યાં બે ફાટા પડે છે, હું પણ અને કરતાપણું. હું ડિમ્પલ છું કેવી રીતે ડિમ્પલ છું એ પુરવાર કર્યું એ માન કહેવાય, અને સૂક્ષ્મતર લેવલે. અને પછી હવે હું આટલો સારો છું, મેં આમ સારું કર્યું ને કર્યું નહી, હું આટલો સારો છું, હું આવો છું, એ માન જ કહેવાય. પણ એ જાડાઈ ભાષાનું, પેલામાંથી આગળ વધેલું સ્થૂલમાન. સ્થૂલમાન અને કર્તાપણામાં કરવા કર્યું, કર્તાપણાનું મીઠાસ લે એ કરો, કઈ પણ એ ગર્વરસમાં જાય છે. એ તું જે કે છે ને, પછી સૂક્ષ્મ માન જતું રહે છે. હું સારો છું, આ છું, એ માન સૂક્ષ્મ માનમાં જાય છે. અને પેલું સૂક્ષ્મ તરમાં જાય છે. કે રીતે ડિમ્પલ છું એ તો કેવી રીતે, કેવી રીતે છું એ અને રોંગ બિલીફ મૂળ અહંકારમાં સૂક્ષ્મતમમાં જાય છે. નિરમા જય સચ્ચન. આપણે જે પેલી વાત આવી ને કે મહાત્માને પોતાપણું તો હોય જ, પણ જ્યાં જે ભોળો હોય એને પોતાપણું ઓછું હોય. ઓવરઓલ જ્યાં સુધી કે ભાઈ પૂરેપૂરું દાદાજી માં વિતરાગ દશા નહીં, ત્યાંથી પોતાપણું તો છે જ ને. તો આ જે ઓછું પોતાપણું ને વધારે પોતાપણું, એ બેમાં ચારિત્ર વર્તનમાં શું ફેર હોય? પેલું
કપટવાળું વધારે હોય, ભોળું ભોળું એટલે ઓછું કપટ હોય, સરળવાળું સરળતા હોય, જેને પોતા પણ ઓછું હોય ને વર્તનામાં, સરળતા હોય, ભદ્રિક હોય, ભોળું હોય, ત્યારે પેલું કપટવાળું હોય, લુચ્ચું હોય, બંનેનો ગઠ્ઠેનો ગઠિયો, એનું ભારે પોતાપણાનું આવરણ હોય. જાગૃતિ ઓછી થાય, એને વધારે પુરુષાર્થ કરવો પડે. ત્રણસો 331 આપતો સૂત્ર. લોકોએ કર્તા થિયરી જોઈ છે પણ કર્મ થિયરી જોઈ નથી. ભાઈએ મારું અપમાન કર્યું એમ કહે એ કર્તા થિયરી, અને મારા કર્મના ઉદયથી ગાળો દે છે એ કર્મ થિયરી. કેવું સુંદર ડેફિનેશન છે. કર્મની થિયરી સમજે તો સામાનો જરાય દોષ ના દેખાય. ખરેખર કર્મ થિયરી એ છે કે જે કંઈ બને છે આપણા જ કર્મના ઉદયથી થાય છે, એટલે સામો નિર્દોષ થઈ ગયું, પતી ગયું. પણ સાણે મને મારું અપમાન કર્યું એવું થયું તો એ કરતા પણ કરતા જોયું, એટલે આખી થિયરી બદલાઈ ગઈ, કરતા થિયરીમાં આવી ગયો. કર્મ બંધાય ત્યાં એને. 340 સંસારમાં જેટલું ઊંચું ચાલ્યા તેટલો ઇગોઇઝમ, ઊંધું ચાલ્યા એટલો ઇગોઇઝમ, ને જેટલો ઇગોઇઝમ ઓગળે એટલું સનાતન સુખ વર્ત્યા કરે. જ્ઞાની પુરુષને ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો હોય તેથી નિરંતર સનાતન સુખ રહે. કોઈ અપમાન કરે તોય પોતાને મય સુખ લાગે, ત્યારે એમ થાય કે ઓહો હો આ કેવું સુખ, અપમાનમાં સુખ લાગે રહ્યા કરે. કારણ કે એને જુદું જ રહે, જેનું અપમાન કરે છે તે છું જ નહીં હું, એટલે સામો નિર્દોષ લાગે, એટલે સંપૂર્ણ આત્મામાં જ રહે, એટલે સુખ જ લાગે આત્માનું. પછી આગળ આખું જગત શેના આધીન છે? 439 જ્ઞાનીઓ જ્ઞાનના આધીન છે અને જગત કશાય એટલે કે ક્રોધ માન માયા લોભને આધીન છે. લોભીઓ લોભના કશાયમાં ભટક ભટક કરે, માનીઓ માનના કશાયમાં ભટક ભટક કરે, કપટવાળો કપટના કશાયમાં ભટક ભટક કરે. 448 સંસારમાં એક મિનિટ પણ સમાધિ ના રહે, ગમે તે ઉપાય કરો તોય, કાં તો અહંકારની મૂર્છામાં હોય કે માનના પ્રમાદમાં હોય, અમે તેમાં ગમે તેમાં પડી રહેલો હોય, એક ક્ષણ પણ સમાધિ થાય તો કામ કાઢી નાખે. આને જ સર્વોત્કૃષ્ટ શાંત સુત્રસ કહ્યો કહેવાય છે. વિતરાગ અહંકાર એટલે શું? ભગવાનથી દૂર ભાગે તે અહંકાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ માન ગર્વ ઘમંડ શબ્દો વપરાય. ભગવાનથી જરા છેટો થયો ત્યાંથી અહંકાર જાગે. લોભ બધાને ઓગાળી જાય, માનનો પણ લોભ હોય. માન છે ત્યાં સુધી લોભ ના કહેવાય, લોભ તો માનને બાજુએ મૂકે. લોભીઓ માની ના હોય કોઈ દાડો, માનીઓ માની હોય તે પ્રતિકૂળતામાં કશાય થાય છે અને અનુકૂળતામાં બહુ કશાય થાય છે. એટલે પ્રતિકૂળતામાં કશાય થાય છે અને અનુકૂળતામાં બહુ કશાય થાય છે, એટલે વધારે કશાય થાય છે. જો આપણે આપણે ઊંધું સમજીએ છીએ કે પ્રતિકૂળતામાં બહુ કશાય થાય છે, ખરેખર જ્ઞાની કેવું કહે છે સમજો, કે પ્રતિકૂળતામાં કશાય થાય છે અને અનુકૂળતામાં બહુ કશાય થાય છે. પણ અનુકૂળતાના કશાયો ઠંડા હોય, એ રાગ કશાય છે, એમાં લોભ ને કપટ હોય, અને પ્રતિકૂળતામાં દ્વેષ કશાય એટલે ક્રોધ ને માન હોય. એટલે ઝીણવટથી છો ફેદ પાડે નહીં તો બધું, આપણે તો ઊંધી જ સમજણમાં ચાલ્યા કરતા હોય, અને આમાં ધ્યાન આપીએ જ નહીં કે આ પ્રતિકૂળતા અને અનુકૂળતામાં કઈ ડિફરન્સ હોય. પ્રતિકૂળતામાં વધારે જ આપણને કશાય લાગે જનરલી. અહંકાર અહંકાર
મેં કર્યું, જ્યાં પોતે નથી કર્યું ત્યાં મેં કર્યું કેમ કહે છે, તે અહંકાર છે. અહંકાર કરી છાતી ફુલાવીને ફરવું તે માન છે, ને પછી પોતે કર્યું એમ બધાને કહેતા ફરવું તે અભિમાન છે. શો અપ કરો, અપમાન વાગે ક્યાં સુધી, કે જ્યાં સુધી માનનું ભિખારીપણું છે, નાશવંત ચીજોમાં ભિખારીપણું છે ત્યાં સુધી અપમાનની અસર થાય નહીં. તો ભિખારીપણું જાય તો અપમાન જેવું લાગે નહીં. પ્રતિકૂળતામાં માન કેવી રીતે, માન અને ક્રોધ એમ એ બે કશાય છંછેડાય એમાં, એટલે ભોગવટો આવે. લોકો માને માન આપે તે ચાખવામાં વાંધો નથી, પણ જોડે જોડે એમ રહેવું જોઈએ કે આ ના હોવું ઘટે. આટલી ચાવી રાખો કે આ ના હોવું ઘટે. આપશે તો ખરા, પણ અંદર આ જાગૃતિ રાખો કે આ માન આપી રહ્યા છે. જો એ ખબર ના પડે તો ગયા, ડૂબ્યા. પણ માન આપે છે તો એને આગળ ચાવી રાખવાની. શું ઘણાએ કહેશે, ઓહો રમીલાબેન તમને બહુ સરસ સમજણ પાડી. બે રમીલા છે, બેઓને એ જ પ્રોબ્લેમ છે. બહુ સરસ સમજણ પાડી, અમારું તો કામ કરી નાખ્યું. તો તે ઘડી આપણે અંદર જાગૃતિ રાખવી કે ભાઈ આ આપે છે ખરા, કદાચ મીઠું લાગી જાય, ના લાગે તો હારી વાત છે, લાગી જાય તો કેમ ભાઈ આપણે ખોટું છે, ના હોવું જોઈએ, ના હોવું જોઈએ, ના હોવું જોઈએ. નિરૂમા, શરૂઆતમાં તો ઘણું બધું આ ઘણા મોટા ખાડા હતા અંદર, ગમે વધુ લાગે આ બધા જે અંદર દોષો દેખાય છે ને બધા જાહેર કરે છે, બધા દોષોમાંથી નીકળ્યા. પણ હવે જેમ જેમ એનું એનાલિસ બધું કરીએ ને તો એમાંથી છૂટવાનું, દૂર ભાગવાનું એ બોજારૂપ લાગે. અને સમજો કોઈ હોય નવા અને એ રીતે વાત કરવાનું આવે ને તો આપણે સમજો, મને એક અંદરનો એક પ્રશ્ન છે કે હું કહું કે પ્લીઝ મને ના કહો, અથવા મને રજા નથી કે આજ્ઞા નથી, તમે સત્સંગમાં પૂછો તો એ કેવું કહેવાય, ચાલે એવું? ખરેખર ઈચ્છા નથી થતી, બોજો લાગે. અને આટલું બધું સાચવવાનું, એના કેટલા બધા પ્રતિક્રમણો, કેટલું બધું ઊંડું માન માટે કર્યા કર્યા પછી આ બધા ખાડામાંથી પસાર થયા છીએ. જેટલા મારા ભાગે આવ્યા એટલા, હજી કેટલા હશે ખબર નહીં. પણ હવે ખરેખર એમ થાય છે કે હવે આ નહીં, હવે અંદરનું પોતાનું. કારણ કે પોતાનું કેટલું બધું દેખાય છે દોષો બધાના, તો આપણે સ્ટ્રેટ ફોરવર્ડ વિનંતી કરીને કહીએ કે પ્લીઝ મને આજ્ઞા નથી, મને ના પૂછશો, તમે સત્સંગમાં પૂછો કે ક્વેશ્ચન તમે લખીને આપો, હું પહોંચાડું, તો વિરાજના કે સુઈ દોષ જેવું કે એવું કંઈ કહેવાય, કહી શકાય મારા? કહેવાય ને કેમ ના કહેવાય, કહેવાય ત્યાં સુધી કહેવાય કે આપણી પાસે ધારો કે આપતવાણીના રેફરન્સીસ હોય, તો કોઈ પણ ચોપ દાદાની વાણીની બુકના રેફરન્સ હોય તો કેમ કે તમારે આ પ્રશ્નનો જવાબ આ બુકમાં આપવાના મળી આવશે, તો આ તમે રેફર કરો. કોઈ પૈસાનું પૂછતું કે જરા પૈસાનું વ્યવહારની વાંચી લો, ને પછી તમને સ્પેસિફિક ચેપ્ટર ખબર હોય તો એ ચેપ્ટરમાં છી લો. શું પતિ પત્નીના કે પ્રોબ્લેમ તો કે આ પતિ પત્નીના વ્યવહારની બુકમાં છી લો ને કહેવાનું. એવી રીતના થોડું ડાયવર્ટ કરાય ને પછી કહેવાય કે ભાઈ તમને બહુ જ પ્રોબ્લેમ હોય તો તમે પર્સનલ મળો, તમારે લેટર લખો. એટલે આજે પર્સનલ મળવા વાળા હોય ને એને માટે કે લેટર લખો ને પછી રજા ના મળે અથવા ટાઈમ ના મળે, તમારું આવવાનું ઓછું થાય, અને ઓલા એટલા ડિપ્રેશનમાં હોય, રડતા હોય, એટલે કોક ખૂણે એવું પડ્યું હોય, પડ્યું હોય છે કે આટલું જો તમે મળો એ પહેલા થોડુંક એમને થોડી વાતો કે પ્રતિક્રમણોનો કહી દઈએ તો એની ગાડી ચાલે. પ્રતિક્રમણ એવું તેવું થોડું થોડું તો કહેવાય આપણે, તો એ તો સત્સંગની વાત એટલે પ્રતિક્રમણ જ હોય ને. મારા ભાગે બીજું શું હોય, પ્રતિક્રમણ કરો કે નિર્દોષ ના જુઓ, આ દોષિત ના જુઓ, નિર્દોષ છે, કઈ રીતે નિર્દોષ છે, પાંચ આજ્ઞાનું આવી રીતે સામાયિક કરો. પણ હવે એ બી એમ થાય છે કે એમાંય જોખમ તો હશે જ ને, કારણ કે જાગૃતિ અમારી કેટલી, એટલે ત્યાં આગળ આપણે જાગ્રત રહીને કહેવાનું કે હવે આવી કઈ એમરજન્સી હોય, આમથા આમથા પૂછતા હોય એને વાત નહીં, પણ એને ખરેખર જ બહુ જ એવું આવી પડ્યું હોય તો એને કહેવાની. તો પછી તમારે કનેક્ટ કરાવવાનું કે ભાઈ ચાલો કે નિરૂમાનો જાગૃતિને ફોન કરીને કહેવાનું, નિરૂમાને આ વ્યક્તિ જોડે વાત કરાવવાની જરૂર છે, તો તમારે રેકમેન્ડ કરવું જોઈએ. તમને ખબર છે જેને, કારણ કે અમારી પાસે એવા બધા કેટલા કેસીસ આવતા કે કંઈક અમસ્તા જ કરતા હોય છે, એટલે થોડું ચારણી મૂકતા હોય છે. પણ જો તમે ચારણી મૂકીને જો જાગૃતિને કહો ને તો ફોનમાં વાત કરશું, અમે ચોક્કસ કરશું, કરીએ જ છીએ, નથી કરતા એવું નહીં. પણ આ તમે કહો છો એવું
તો તમે 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 રિકમેન્ડ કરો તો ડેફિનેટલી પછી, કારણ કે અમે ખબર હોય કે તમે ગમે એમના નાના નાની વાત માટે નહીં મોકલો, જરૂર હશે તો જ મોકલશો. અને હકીકતમાં આ મહાત્માઓને એક પ્રોબ્લેમ જ છે કે કોઈને પણ પકડીને સુખમ આટલો બધો ધોધ મળે છે, આટલી બધી વસ્તુઓ થાય, સત્સંગની ખુલ્લી સત્સંગમાં ખુલ્લા થાય છે, પ્રશ્નો થાય છે, તો શા માટે મહાત્મા મહાત્માઓમાં વચ્ચે એ રીતે પૂછતા હોય કે કરે? એ બધું મહાત્માઓ બી થોડી જાગૃતિ રાખે તો કેટલું સારું થાય. છતાં આ કાલે ઈલાએ જ કીધું કે તમે તો મોટા છો. મેં એને કેટલું કીધું કે તમે શું કહો છો, મોટા છો ને શું છે? અમારે પાછું અંદર જાગૃતિ રાખવાની, વળી હેન્ડલ મારવાનું, પ્રતિક્રમણ કરવાના, સાને માટે આ બધું? અમારે નીકળવું જ છે ને આમાંથી. એમાંથી આનાથી શું થાય? એ વાત તમારી સાચી છે. મહાત્મા જાગૃત રાખે, મહાત્મા એ જાગૃતિ રાખવી જોઈએ કે આપણા કોઈના પણ વખાણ કરવાથી સામો જો પડતો હોય, અને પડવાને ફૂલ ચાન્સીસ છે, કારણ કે આ તો પાંચમા આરાના બધા પૂઠિયાઓ છે. એટલે આ એકબીજાને વખાણ કરવાનું કે એકબીજાને વધારે પડતું માન આપવાનું, આ બધું નહીં. અને સહજ આપણે આ ફાઇલ છે ને સંભાળી નિકાલ કરવાનો છે. મહાત્મા મહાત્મા એ ફાઇલ છે ને અંદર અંદર આ પ્રેમ પ્રેમ પ્રેમનો રાખો ને વ્યવહાર પ્રેમનો. એટલે આપણે એને શુદ્ધાત્મા જુઓ, પાય સંભાળી નિકાલ કરો, અને દોષ ના જુઓ. આટલું જો કરે ને કોઈના દોષ એક પણ ના જુએ ને, બહુ થઈ ગયું. શું આ જિલ્લા થયા છ બે બે વર્ષ, બે વર્ષ પછી પાછા તમારા દોષ જોતી થઈ જાય. ઠેકવાણા જ કશું અમારા જોતા થાય તો તમારું શું ગજું? હા, પણ આ બધા અનુભવ થઈ ચુક્યા પછી જ હવે આ બોજારૂપ કે આ નથી પડવા. એટલે છે તો એવું જ, એવું જ છે બધો કચરો. કે આ જે સમજણ સમજવા માંગે છે ને, ખરેખર સમજવા માંગનારા હોય ને, તો એ તો પહેલાં પોતે પુરુષાર્થ કરે. આ બધાને શું રેડીમેડ જોઈએ છે? કંઈક મને કોઈ કહી દે, અમારા પાસે જે આવે છે ને તો બધા એ રીતે તમે કંઈક આશીર્વાદ આપી જુઓ કે મારો મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અરે પણ તારે કશું નથી કરવું, પ્રતિક્રમણ નથી કરવા. ના પણ તમે આશીર્વાદ આપો ને પ્રતિક્રમણ તું કરીશ, પણ તમે આશીર્વાદ આપો. એટલે ભાઈ અમારા આશીર્વાદ તો હોય જ, પણ ક્યારે હોય કે તમારો કંઈ પુરુષાર્થ હોય. આશીર્વાદ તમે આપી દે ચાલો, પણ તમે જ્યાં સુધી કંઈક પુરુષાર્થ ના કરો, પ્રતિક્રમણ ના કરો, તમારી ભૂલ ક્યાં થાય છે ના જુઓ, સામાન્ય નિરૂળ થોડું થોડું તમે આજ્ઞાનું કંઈક પકડો નહીં તો કેવી રીતે તમારું ચોખ્ખું થવાનું છે? આજ્ઞા પકડાય છે સત્સંગમાં ધ્યાન આપીને, એના પછી એનું સ્ટડી કરાય છે, તો પ્રશ્નો રહેતા નથી. જે જે પ્રશ્નો સામે આવતા જાય એનું સોલ્યુશન તો હોય, એ દવા લઈએ છે તો સોલ્યુશન નીકળે બી છે, તો પૂછવાનો સવાલ જ ક્યાં આવ્યો કોઈને? આ તો પ્રશ્ન પૂછવાનો એટલે આવે છે કે આમાંથી નથી રહેવાતું, કયું આજ્ઞામાં નથી રહેતું કે જ્ઞાનમાં નથી રહેતું, એટલે પૂછવાનું આવે. પણ છતાંય પૂછવાનું આવે તો એની રીતે આવે કે ચાલો આપણે કહીએ કે ચાલો પ્રતિક્રમણ કરો, પછી પોતે એ રીતે જેન્યુઅલી કરવું જોઈએ તો રિઝલ્ટ મળે. પાછું એ કે પ્રતિક્રમણ નથી થતા હરખા, તો પછી શું તમે અપેક્ષા રાખો? આટલું સહેલું અક્રમ માર્ગમાં દાદાએ આટલું સહેલું ને સરળ કરી નાખ્યું છે. ક્રમિકમાં લાંબા લાંબા પ્રતિક્રમણ થતા હતા, અને આ અક્રમનું આ ન થતું ટૂંકું ટચ. પછી કેટલાક તો પાછા ટૂંકા દાદાનું ટૂંકું ટચ છે તેનું લાંબુ લાંબુ કરીને પાછું મોટું પ્રતિક્રમણ કરે છે, પાછું વિક્રમિકની જેમ ઘુસાડે છે લાંબા લાંબા લાંબા. કેટલાક પોતાની પાછી એડિશનલ વિધિઓ, એટલે આ છે તે તો થતી નથી, વધારાની વિધિઓ કહે છે અમે કરીએ કહે છે. એટલે શું કામ છે? મારી પાસે તો મહાત્માઓ પોતાનું લિસ્ટ બનાવે છે. મને આ વાક્ય બહુ સારા લાગે છે, શક્તિ માગું છું, એ બરોબર છે ને? પછી મેં તો તમારે શું કરું છે આનું? તો કે ના બસ બરોબર છે કે નહીં મને કહો, એટલે હું પછી રોજ કરું છું. મેં તો કાગળ છે ને પછી કાલે બીજાને બનતા, દીપકભાઈ કીધા હતા બહુ બરોબર છે, એટલે બે જણા કોપી કરશે, કરતાં કરતાં અહીં ચોપડી છપાશે, સિક્કા થઈ ગયા. આ બધું આ દાદાની વિધિ આટલી સરસ છે, એટલી બધી સ્પષ્ટ છે, પછી શું કામ વધારે એડિશનલ વાત એડ કરવાની જરૂર? અમે દાદાની દાપેલી એકે એક વસ્તુમાં કાના માત્ર ફેર નથી કરતા. શું કેમ? તો કે જોખમ છે, અને કયા આશયથી કહ્યું છે, શું હશે આપણે જ્યારે એ લેવલે પહોંચશું ત્યારે ખબર પડશે. આપણી ફેરફાર આપણી બુદ્ધિથી આ લેવલે ક્યાં કરવાની જરૂર છે? ઘણા પૂછતા હતા કે ભાઈ મહાવિદ્ય ક્ષેત્રમાં હવે દાદા ભગવાન બિરાજે છે, તો ભરત ક્ષેત્રે હા વિચારતા દાદા ભગવાન કેમ બોલાવો છો? અરે ભાઈ દાદાએ બોલાવ્યું છે ને, બોલ્યા રાખો, શું નડે છે તમને? ચાલુ રાખો, આપણે સમજો કે મારી અંદર બેઠેલા છે દાદા ભગવાન. ચાલો ને, એ ભરત ક્ષેત્રમાં જ છે ને, મહાવિદ્ય ક્ષેત્ર પહોંચી ગયા છે. એટલે એમાં નથી ફેરફાર કરવા અમે ઈચ્છતા, શું નથી ઈચ્છતા, કારણ કે શું કરવાની જરૂર છે એની.
તમે ઓછું બોલો તો ચાલશે, તમને ના ભાવે તો તમે આખી ચરમદી ના બોલો ને એકાદ બે વસ્તુ ઓછી બોલશો તો ચાલશે, પણ નવું એડ કરી ના બોલશો. નવી નવી વિધિઓ નવી ના, કારણ કે આપણ ગીતામાં પણ જાત જાતનું મેં ઉમેરે એટલે મૂકને આટલું તો થતું નહીં, ભાઈ વધારે આધારનું વધારાનું શું કરવું છે. પ્રતિકરણ વિધિ આઠ લખી છે અને પછી લાંબી 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 ઘણા કર છે, છાપીને પછી વેચે. એટલે ઓછું બોલવાનું કહેશે તો વળી ઓછું કે નવી ચરણવિધિ પાછી બહાર પડશે. ના એટલે છે ચરણવિધિ તો એની એક, પણ એમાંથી ધારો કે આજે ફલાણું નમસ્કાર વિધિ મારથી ના બોલે કે ચલો મારા આજે પેલું શુદ્ધાત્માની પ્રાર્થના ના બોલે તો ના બોલશો, પણ નવું એડ ના કરશો એમ, એવું રીતના. એવું કે આમાં ચરણવિધિ તો કે નવી છાપ નો કલમમાંથી મેં ઓછી કરી નાખી તો નેવું પાછું ના થઈ જાય. એ તો તારા જો કોક જ હોય. છઠ્ઠી કલમ કાઢી નાખી હતી. નિરમા, લો પીવડાવવાના જોખમો જે છે ને, એ સામો પોતે જે સામાન્ય પીવડાવે ને, હવે એમાંથી પોતાને શું નુકસાન થાય છે ને એના પર થોડા જોખમો વિશે કોને મીઠું લાગે ને, બધાને કટે છે જા કોક આપણે શું કહેવાય અમૃત રસ પીવડાવે, હવે લાડવા ખવડાવે, વાવાના જમણ જમાડે, મીઠું તો લાગે. પણ જે ખવડાવે છે એને શું લોસ જવાનો છે? આજે હું ખવડાવતો હું કેજીને, સમજો પીવડાવતો હું કેજીને, તો મને શું લોસ થશે પીવડાવવાથી? એ મને જો કંઈ જોખમદારીની સમજાશે તો મારું પીવડાવવાનું બંધ થશે. તું પાકો સંસારી થઈ ગયો મહાત્મામાંથી, પાકો મહાત્માના લક્ષણ આવવાના હોય પેલાને સામાને પાડવાના. ઘણા તો બેભાનપણાથી એને અંદર અંદર બટન દબાવ્યું હોય પણ એને ખબર નથી. કંઈક લાભ આપણે સમજવું જોઈએ કે આને કંઈક લાભ છે, એટલા માટે આટલું બધું માન શુક્ર પીરસે છે. એને કંઈક લાભ જોઈએ છે આપણા પાસેથી, કાં માન આપીને માન જોઈએ છે, કાં પછી ઘણા તો એવું કરતા હોય છે માન આપે ને પછી એને પોતાના કરી દે. સમજાય છે? હું તને માન આપું તો તું મારો થઈ જો ને કાયમનો, તું મારો કાયમનો થઈ જવું એટલે પતી ગયું. મારે એ જ જોઈતું તું ને, એટલું માન આપે એટલું માને તું ગુલામ હોવ થઈ જવું, લે વાર જ નહીં. કેમ કરે એટલે આ કેટલા જોખમ પડે છે. આપણે પછે જ્ઞાનની આજ્ઞાથી જ આવો ને, કે આ બધા જ એક શુદ્ધાત્મા છે, બધા ફાઇલ છે, આપણે બધાને જોડે સંભાવે નિકાલ કરો તો કેટલું સુંદર વ્યવહાર ઊભો થાય છે. આ માનના વ્યવહાર કરતાં એ વ્યવહાર બહુ ઊંચો ઊભો થાય છે. જ્યારે તમે કોઈનો પણ દોષ ના જુઓ ને બહુ થઈ ગયું, એક પણ દોષ ના જુઓ તમારે, જે પણ નજીકની ફાઇલ હોય, મહાત્મા મહાત્મામાં હોય કે કુટુંબની ઘરની કોઈ પણ ફાઇલ હોય, એનું એક પણ દોષ ના જુઓ બહુ થઈ ગયું, બધા કરતા ટોપ પર જતા રહેશો તમે, પ્રેમ સ્વરૂપ થશો. આ ચાવી છે પ્રેમ સ્વરૂપ થવાની. આ જે બીજો ભાગ શું થાય છે, જે માન આપે છે ને અથવા તો એપ્રિસિએશન કરે છે, એ ધીમે ધીમે રાગમાં જતું રહે છે અને એના રિએક્શનમાં જ આ દોષ દ્રષ્ટિ પછી ચાલુ થાય છે. દસ દિવસ કે દસ વર્ષ સુધી સારું મીઠું મીઠું લાગે ને પછી એનું જ નેગેટિવ જોવાનું ચાલુ કરે. ચેન્જ માટે કે મસ્તી માટે કહીએ ને એવા બધા બટનો દબાવીને માન અપાઈ જતું, કઈ કશું એની પાસે કઈ કામ ના હોય કઈ ના હોય, પણ શું છો આમ છે તેમ છે આમથા આમથા અંદર અંદર છે ને મસ્તીમાં આમ માન અપાતું હોય ને એવું થાય છે. મસ્તી એટલે કેવી મસ્તી હોય? કૃપાળુદેવે કહ્યું છે ને, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. નિર્દોષ હોવું જોઈએ, બીજું કશું ના આવવું જોઈએ. તપાસ કરવાની, આપણે જે લઈએ છીએ આનંદ તે નિર્દોષ આવવો જોઈએ. તો લો જેટલો લેવો હોય ગમે ત્યાંથી લેવો એટલો, જેટલો લેવો એટલો લો, પણ નિર્દોષ હોવો જોઈએ.